नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण 8 मां विषय सामाजिक विज्ञान पाठ 14 खंड परिचय आफ्रिका अने एशिया। तो मित्रों, आपणे आगळ लेक्चर में बात करी थी आफ्रिका खंड विषय। हवे पछी आपणे जोशुं एशिया खंड विषय। तो मित्रों, एशिया खंड में खंडनी भौगोलिक परिस्थिति जोई ले तो खंडनी तमे ज्यारे उत्तर जोशो तो उत्तर में आपणे पहेला चार महासागरो जोया, सौथी नानो अने चौथा नंबरनो महासागर एवो आर्कटिक महासागर। तो आ एशिया खंडनी उत्तरे आर्कटिक महासागर आवेलो छे। एशिया खंडनी दक्षिणे हिंद महासागर आवेलो छे। आ खंडनी पूर्वमां पेसिफिक महासागर आवेलो छे। आ खंडनी पश्चिम बाजुए तमे जोशो रातो समुद्र अने आफ्रिका खंड जोवा मळे छे। आ वात थई भौगोलिक स्थितिनी। आ एशिया खंडमां आपणे अगाउ चर्चा करी हती पहेला लेक्चरमां भाग एकमां के खंडमां देश छे के जे दुनियामां सौथी मोटो देश छे विस्तारमां एवो रशिया। आ खंड में जे कहेवाय ने के भारत अने चीन के जे वस्ती में सौथी वधारे छे, पहला नंबरे चीन छे, बीजा नंबरे भारत छे। तो घणी बधी भौगोलिक विशेषताओ रहेली छे आ खंड में। एमां जोईए आपणे तो के एशिया खंड में घणी बधी विविधताओ रहेली छे। एना नदीओ जो, एना सरोवरो जो, एना देशो जो, એટલે કે ભૌગોલિક બાબતોમાં ઘણી બધી વિવિધતા જોવા મળે છે। એમાં એક દુનિયાનું સૌથી ઊંચું સ્થળ તિબેટનું, ભારતની ઉત્તરે આવેલું તિબેટનું, જેને દુનિયાનું છાપું પણ કહેવામાં આવે છે। પણ મિત્રો, આ તિબેટનું જે કીધું ને કે દુનિયાનું છાપું કે જ્યાં બૌદ્ધ સાધુઓ રહે છે બધા 40,000 થી પણ વધારે, એવા ઘણા બધા ઉચ્ચ પ્રદેશો આવેલા છે, પણ સૌથી ઊંચા પડવા દુનિયાનું સૌથી ઊંડું સરોવર છે, રશિયા દેશમાં આવેલું છે સૌથી ઊંડું સરોવર દુનિયાનું બાઇકલ। એવી જ રીતે તમે જોશો તો અહીંયા તમને કાસ્પિયન સરોવર દેખાશે કે જે દુનિયાનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર છે, જે 5 દેશોની સરહદ સાથે જોડાયેલું છે। મિત્રો, હજી એક સરોવર જોઈએ તો કે મૃત સરોવર। તમે જ્યારે એશિયા ખંડની જે પશ્ચિમ બાજુ જશો, જોર્ડન અને ઇઝરાયલ આ બે દેશોની સરહદ વચ્ચે ખૂબ જ નાનું એવું છે સરોવર, મૃત સરોવર છે જેનું નામ। હવે મૃત સરોવર એટલે શું? એને એના ગુણધર્મના આધારે એનું નામ પડેલું છે। મૃત એટલે આ એવું સરોવર કે જ્યાં વ્યક્તિને તરતા ન આવે ને, છતાં પણ એ તરી શકે છે। કેમ? કારણ કે આ સરોવરની પાણીની ઘનતા વધારે છે, એની ક્ષારતા વધારે છે,
आठ गणी छे वधारे एटले पाणी केवुं होवुं भारे होवुं अने एना कारणे माणस त्यां डूबी शकतो नथी मृत सरोवर એવી રીતે ભારતમાં પણ ઘણા બધા સરોવરો આવેલા છે કેમ કારણ કે ભારત દેશ એશિયા ખંડમાં આવેલો છે પણ તમને મિત્રો બે વાત તમે યાદ રાખજો કઈ તો પહેલી તમને જ્યારે એવું પૂછે કે વિશ્વમાં ભારતનું સ્થાન કઈ બાજુએ છે તો યાદ રાખજો મિત્રો વિશ્વમાં જ્યારે પૂછે ત્યારે વિશ્વના નકશામાં ભારતનું સ્થાન તમે જોશો એટલે ઉત્તર પૂર્વમાં ભારત દેશ આવેલો છે પરંતુ તમને એમ પૂછાય કે એશિયામાં ભારતનું સ્થાન ક્યાં છે તો દક્ષિણ બાજુ એશિયામાં તમે આ એશિયાનો નકશો હવે એના આધારે તમે ભારતનું સ્થાન જોશો તો દક્ષિણ ભાગમાં છે એટલે મિત્રો બે વાક્ય યાદ રાખવાના વિશ્વમાં ભારતનું સ્થાન કઈ બાજુએ છે તો ઉત્તર પૂર્વમાં જ્યારે એશિયામાં તો કે દક્ષિણ બાજુએ ભારત દેશ આવેલો છે આ ભારત દેશમાં ઘણા બધા પણ સરોવરો આવેલા છે જેમાં સૌથી મોટું ખારા પાણીનું સરોવર રાજસ્થાનમાં આવેલો છે સાંભર સરોવર સૌથી મોટું મીઠા પાણીનું દલદલ ભૂલર કાશ્મીરમાં આવેલું છે પર્વતો જોઈએ મિત્રો તો પર્વતમાં કહેવાય કે સૌથી ઊંચો પર્વત માઉન્ટ એવરેસ્ટ જે નેપાળમાં આવેલો છે જેને નેપાળમાં સાગર માથા તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો વિશ્વમાં એને માઉન્ટ એવરેસ્ટ કહે છે પણ ત્યાં સ્થાનિક લોકો ત્યાં એને સાગર માથા તરીકે ઓળખે છે કે જેની ઊંચાઈ 8848 મીટર છે પહેલા માઉન્ટ એવરેસ્ટ ને ભૂગોળ વિધુ પેલા ભારતમાં ગણતા હતા પરંતુ સેટેલાઇટ ના માધ્યમથી ખ્યાલ આવ્યો ખરેખર આ પર્વત ભારતમાં નહીં પણ નેપાળ બાજુ આવેલો છે નેપાળની સરહદે આવેલો છે આ વાત થઈ પૃથ્વી ઉપરનું સૌથી ઊંચું શું માઉન્ટ એવરેસ્ટ જેની ઊંચાઈ 8848 મીટર આવેલી છે એવી જ રીતે મિત્રો દેશ છે જયારે એશિયા નામનો નકશો જો ત્યારે ફિલિપાઇન્સ નામનો દેશ છે આ ફિલિપાઇન્સ દેશની પશ્ચિમ બાજુએ એક ખાડી આવેલી છે ખાઈ આવેલી છે ખાઈ કે જેનું નામ છે મારિયાના ખાઈ તો સમજો પૃથ્વી ઉપર સૌથી ઊંચું શું સૌથી ઊંડું શું તો પૃથ્વી ઉપર સૌથી ઊંચા પર આવેલું માઉન્ટ એવરેસ્ટ જેની ઊંચાઈ 8848 મીટર સૌથી ઊંડું શું તો આ છે મારિયાના ખાઈ કે જે ફિલિપાઇન્સ દેશની પશ્ચિમ બાજુ આવેલું છે 11 કિલોમીટર ઊંડાઈની ધરાવે છે મિત્રો કિલોમીટર જેટલી આ ઊંડી ખાઈ આવેલી છે જનરલી મિત્રો તમે જોશો ને તો મહાસાગરો છે ને મહાસાગરો મુખ્ય ચાર મહાસાગરો આમની ઊંડાઈ છે ને 7-8 કિલોમીટર હોય સામાન્ય એની ઊંડાઈ પણ આ પેસિફિક મહાસાગરમાં પેસિફિક મહાસાગરમાં ખાઈ આવેલી છે ક્યાં તો ફિલિપાઇન્સ દેશની બાજુમાં મારિયાના ખાઈ 11 કિલોમીટર ઊંડી છે મિત્રો કહેવાનો મતલબ શું થયા સીધો તો
કે પૃથ્વી પર સૌથી ઊંચા પર આવેલું માઉન્ટ એવરેસ્ટ સૌથી ઊંડું કે માલિયા ખાય એવી આ વિવિધતા રહેલી છે. એવી રીતે તમે જોશો મિત્રો તો કે આ ખંડ એક એવો છે કે જ્યાં વસ્તી પણ સૌથી વધારે જોવા મળે છે. એમાં સૌથી પહેલા ચીન આવશે, ત્યારબાદ ભારત દેશ આવશે. જયારે વસ્તી ગીચતા મિત્રો વાત કરશો ને તો વસ્તી ગીચતામાં સૌથી વધારે વસ્તી ગીચતા બાંગ્લાદેશ નામના દેશમાં જોવા મળે છે. કયા દેશમાં? બાંગ્લાદેશ. વસ્તી ગીચતામાં દર એક ચોરસ કિલોમીટર કેટલા સરેરાશ લોકો રહે છે? વસ્તી ગીચતા. હવે વસ્તી ગીચતાનો આંકડો તમે કઈ રીતે શોધી શકશો? તો મિત્રો એક વસ્તુ યાદ રાખવાની, વસ્તી ગીચતાનો આંકડો જોવો હોય તો કોઈ પણ પ્રદેશ, કોઈ પણ રાજ્ય, કોઈ પણ દેશ, કોઈ પણ જિલ્લો, કોઈ પણ તાલુકો, એટલે કે કહેવાનો મતલબ કે તમારે કોઈ ભી ભૌગોલિક વિસ્તારની વસ્તી ગીચતા જોવી હોય તો એની વસ્તી વિસ્તાર જે જવાબ તમને હોય ને સૌથી વધારે વસ્તી ગીચતા કયા ટાપુમાં જોવા મળે છે? ત્યારે મિત્રો યાદ રાખજો આ ઇન્ડોનેશિયા દેશનો જાવા ટાપુ છે. કારણ કે ઇન્ડોનેશિયા દેશ એક એવો દેશ છે કે જે દેશ 3000 થી પણ વધારે ટાપુઓનો બનેલો દેશ છે. ઇન્ડોનેશિયા આખો ઇન્ડોનેશિયા દેશ છે, 3000 થી વધારે ટાપુઓનો બનેલો દેશ છે. અને મિત્રો એક પરીક્ષામાં છે પ્રશ્ન પૂછાઈ ગયો હતો કે વિશ્વમાં સૌથી વધારે દરિયાઈ સીમા ધરાવતો દેશ કયો છે? તો મિત્રો યાદ રાખજો એના જવાબ છે ને કેનેડા આવશે. પણ જ્યારે એશિયાની વાત આવે ને ત્યારે આ ઇન્ડોનેશિયા આવશે. કેમ ઇન્ડોનેશિયા? કારણ કે એક તો જો 3000 થી વધારે ટાપુઓનો બનેલો દેશ છે, એટલે સ્વાભાવિક વસ્તુ છે કે ટાપુઓની પ્રોપર વ્યાખ્યા શું, ડેફિનેશન શું? કે જે જમીન વિસ્તાર ચારે બાજુથી પાણીથી ઘેરાયેલો હોય એને ટાપુ કહેવાય. એટલે સ્વાભાવિક છે કે એની દરિયાઈ સીમા વધારે હોવાની, તો આ દેશ 3000 થી વધારે ટાપુઓનો બનેલો છે, બરાબર? તો સ્વાભાવિક વસ્તુ છે કે એની દરિયાઈ સીમા વધારે હોવાની એશિયામાં. પરંતુ જ્યારે વિશ્વની વાત આવે ને મિત્રો ત્યારે યાદ રાખજો કેનેડા દેશ આવશે. કેમ કેનેડા દેશ? કારણ કે મિત્રો પૃથ્વી પર સૌથી વધારે વસ્તી ધરાવતા દેશોની જ્યારે ચર્ચા કરવામાં આવે ને ત્યારે એમાં કેનેડા દેશનો બીજો નંબર આવે છે, જ્યારે ભારતનો સાતમા નંબરનો. એમાં સૌથી પહેલા કેનેડા, ત્યાર સૌથી પહેલા રશિયા, બીજા નંબરે કેનેડા, ત્રીજા નંબરે અમેરિકા, ચોથા નંબરે ચીન, પાંચમા નંબરે બ્રાઝિલ, છઠ્ઠા નંબરે ઓસ્ટ્રેલિયા અને સાતમા નંબરે ભારત. યાદ રાખજો મિત્રો વિશ્વમાં વસ્તીમાં ભારતનો સાતમો નંબર છે. વિસ્તારમાં વસ્તીમાં ને મિત્રો, વિસ્તારમાં સાતમો નંબર છે. જ્યારે વસ્તીમાં પૂછે તો બીજો નંબર. એટલે કહેવાનો મતલબ કે આ દરિયાઈ સીમા સૌથી વધારે ધરાવતો કોઈ દેશ હોય તો એ કેનેડા દેશ છે, પણ એશિયામાં પૂછે તો ઇન્ડોનેશિયા. કેમ કેનેડા? કારણ કે કેનેડા મિત્રો વિસ્તારમાં બહુ મોટો દેશ છે, બીજા નંબરનો દેશ છે, ભારતનો સાતમો નંબર છે. તો આપણો એમ પોઈન્ટ હતો કે સૌથી વધારે વસ્તી ગીચતા ધરાવતો ટાપુ કયો છે? ઇન્ડોનેશિયા દેશોમાં જાવા ટાપુ.
ખંડ માં કેવાય ને કે દેશ છે કે જે દેશ ને આપણે ઉડતા સૂર્ય નો દેશ તરીકે ઓળખે છે જાપાન દેશ કેમ ઉડતા સૂર્ય નો દેશ કારણ કે મિત્રો ઉડતા સૂર્ય નો દેશ એટલે ઉગતા સૂર્યનો દેશ એટલે કે સૌથી પહેલો સૂર્યોદય એ દેશમાં થાય છે જે આઈડિયલ એટલે કે ઇન્ટરનેશનલ ડેડલાઈન જે 180 રેખાંશ વૃત્ત પર આવેલી છે આ દેશની એક્ઝેક્ટ બાજુમાં જાપાન દેશ છે અને મિત્રો બીજી વસ્તુ તમે જોજો કે તમને જ્યારે એવું કહે ને કે દિવસની શરૂઆત ક્યાંથી થાય તો તમને ખ્યાલ એવો આવે ગોળો ભણીને ઇન્ટરનેશનલ ડેટ લાઈન બે ઇન્ટરનેશનલ ડેટ લાઈન ની તમે આ બાજુ જાઓ ને એટલે વાર અને તારીખ આગળ જવાનું અને આ બાજુ આવો વાર એક વાર અને તારીખ પાછળ આવવાનું અને એક્ઝેક્ટ આ બાજુમાં જાપાન દેશ આવેલો છે એટલે સ્વાભાવિક વસ્તુ છે કે અહીંયાથી દિવસની શરૂઆત થવાની સૌથી પહેલો દેશ આવે છે જાપાન અને એટલા માટે એને ઉગતા સૂર્યનો દેશ કીધો વિકસિત દેશ છે જાપાન ના ઇન્ટરનેશનલ ડેટ લાઈન ક્યાંથી પસાર થાય છે તો કે પેસિફિક મહાસાગરમાંથી જેને પ્રશાંત મહાસાગર પણ કહેવાય છે એવી રીતે જો તમે તો રણ જેમ આપણે આફ્રિકા ખંડમાં વાત કરી એમ સહરાનું રણ જે વિશ્વનું સૌથી મોટું રણ છે વિસ્તારમાં એવી જ રીતે એશિયામાં પણ ઘણા બધા રણો આવેલા છે જેવી રીતે ગોબીનું રણ સૌથી ઠંડું રણ તરીકે મિત્રો ઓળખવામાં આવે છે યાદ રાખજો તો પૂછે કે દુનિયાનું સૌથી ઠંડુ રણ કયું તો ગોબીનું રણ જે મેંગોલિયા દેશ અને ચીન દેશની સરહદ વચ્ચે આવેલું છે અને આ રણ પસાર કરી નથી પેલો વ્યક્તિ ચીની યાત્રી યુએન સાન હર્ષવર્ધનના દરબારમાં આવ્યો હતો આ યુએન સાન આ ગોબીનું રણ ઓળંગીને પગપાળા કરી ભારત પહોંચ્યો હતો મિત્રો ચીનનો પ્રવાસી હતો નવ મહિના પગપાળા કરીને એ વ્યક્તિ ભારત પહોંચ્યો હતો કેમ કારણ કે મિત્રો પ્રાચીન સમયમાં ભારત દેશ સોને કી ચિડિયા તરીકે ઓળખાતો ખૂબ સમૃદ્ધ દેશ હતો અમીર દેશ હતો દુનિયામાં એની સંસ્કૃતિ જો એના લોકો જો શૈક્ષણિક રીતે ભારત અગ્રસ્થાને હતો વિદ્યાપીઠો એવી આવેલી હતી એટલે કહેવાનો મતલબ કે ભારતની આ બધી વિશેષતાઓથી આકર્ષાય એ વ્યક્તિ ભારતમાં આવ્યો ચીનનો પ્રવાસી હતો નવ મહિના પગપાળા કરીને નિમાય પછી એક ઘટના મિત્રો કેવી બને છે તો કે આ યુએન સાંગ જ્યારે પગપાળા કરીને ગોબીના રણમાંથી પસાર થતો હોય છે ત્યારે રણમાં પાણી ન મળવાના કારણે મરવાની સ્થિતિ પડ્યો હોય છે પણ કોઈ વટે બાકું નીકળે છે અને કહેવાય ને કે એક સૂકું રોટલાનું ગટકું આપે છે એને અને આ વ્યક્તિમાં જીવ આવે છે અંતે પછી ભારતમાં પહોંચે છે અને ખાલી હાથે આવેલો વ્યક્તિ ભારતમાં 15 વર્ષ રહે છે અને 650 થી વધારે પુસ્તકો પોતાના દેશ લઈ જાય છે કેમ આ દેશની સંસ્કૃતિમાં કંઈક તો છે મિત્રો એટલે કહેવાનો મતલબ કે ગોબીનું રણ કે જે દુનિયાનું સૌથી ઠંડુ રણ મેંગોલિયા દેશ અને ચીન દેશની સરહદ વચ્ચે આવેલું છે એવી રીતે ભારતમાં તો રાજસ્થાનમાં આવેલું થરનું રણ રાજસ્થાનમાં થરનું રણ આવેલું છે
જ્યારે ગુજરાતમાં કચ્છનું રણ એમાં પાછા બે ભાગ કચ્છનું નાનું રણ કચ્છનું મોટું રણ એવી જ રીતે મિત્રો રણ શબ્દ આવે ત્યારે તમને ફક્ત રેતી દેખાય એવું નહીં રણ બરફ પણ હોય શકે તો એવું આપણું આ લદ્દાખનું રણ લદ્દાખના રણ તમે મિત્રો જુઓ ને તો ખૂબ જ શુષ્ક રણ છે આ ઠંડુ રણ છે માઇનસમાં તાપમાન જતું રહે છે એવું આ ઠંડુ રણ અને એવી રીતે આ ભારતની ઉત્તરે જે વાત કરી આપણે પર્વતોની એ દુનિયામાં સૌથી ઊંચો પર્વત માઉન્ટ એવરેસ્ટ તો ભારતમાં પણ એવો પર્વત છે K2 એનું નામ છે જેની ઊંચાઈ 8611 મીટર છે ભારતનું સૌથી ઊંચું છે આ વાત થઈ ભારતની એવી રીતે અરબસ્થાનમાં પણ રણ આવેલું છે અરબસ્થાનમાં ઇસ્લામિક રાષ્ટ્રોમાં તમે એની નદીઓની જયારે ચર્ચા કરો મિત્રો અખંડની તો લે આપણે જે વાત કરી હતી ને કે દુનિયાની સૌથી લાંબી નદી નાઇલ એવી રીતે આ ખંડમાં પણ ઘણી બધી નદીઓ આવેલી છે જેમાં આ ખંડની સૌથી લાંબી નદી યાંગત્સે નદી છે જે ચીન દેશના મધ્યમાંથી પસાર થઈને અંતે ચીની સમુદ્રને મળે છે ચીનના મધ્યમાંથી પસાર થાય છે નદી અને અંતે ચીનમાં ચીનનો જે સમુદ્ર છે ચીની સમુદ્ર ત્યાં ભળી જાય છે એવી યાંગત્સે નદી તો બીજી આપણે ચર્ચા કરી હતી આફ્રિકા ખંડમાં પેલી નાઇલ નદી વાર ઇજિપ્ત દેશ આવ્યો ત્યારે તો કે દુનિયાની મોટા ભાગની સંસ્કૃતિ ક્યાં વિકસી હોય તો કે નદી કિનારે બસ એવી જ રીતે આ ચીનની સંસ્કૃતિ હવાંગો નદીના કિનારે વિકસી હતી હવાંગો એવી રીતે ભારતની સિંધુ ખીણની સભ્યતા તો કેવાનો મતલબ કે દુનિયાની બધી જ સંસ્કૃતિ દુનિયાની બધી સંસ્કૃતિ નદી કિનારે ભારત તો કે સિંધુ ખીણની સભ્યતા સિંધુ નદીના કિનારે વિકસી હતી મિત્રો આ લેક્ચરમાં આપણે આટલું રાખીએ લેક્ચરને ધ્યાનમાં રાખીને હોમવર્ક જોઈ લઈએ તો કે એશિયા ખંડ વિશે મૌલિક સમજૂતી આપો આભાર